હેલો ફ્રેન્ડ્સ વેરી વેલકમ ટુ એલ કે એકેડેમી આઈ હોપ એવરી વન ઓફ યુ ઇઝ સેફ એન્ડ ડુઈંગ વેલ એટ યુર હોમ સો ટુડે વી વિલ કન્ટિન્યુ વિથ હર કરંટ અફેર્સ લેક્ચર્સ આઈ હોપ કે આગળના જેટલા પણ લેક્ચર્સ છે કરંટ અફેર્સના તે તમે જોયા છે તો આજનો જે આપણો પહેલો ટોપિક છે તે છે ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલતા યુદ્ધ વચ્ચે બરાબર તો જેરુસેલેમ નામનું એક શહેર છે એના એક ભાગને લઈને લગભગ પાંત્રીસથી ચાળીસ એકડની એક જમીન છે જેના પર એક મસ્જિદ બનેલી છે અને જે અલગ અલગ ધર્મો માટેનું સર્વોચ્ચ પૂજા સ્થાન છે તો એને લઈને ઘણા વર્ષોથી બરાબર છેલ્લા પચાસ સાઠ વર્ષોથી ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ઝઘડો ચાલ્યા કરે છે તો હાલમાં જેરુસલેમ સ્થાપના દિવસ નિમિત્તે ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ફરી એકવાર યુદ્ધ ફાટી નીકળ્યું છે અને જેને લીધે બંને જે ક્ષેત્રો છે તે એકબીજા પર મિસાઇલથી હુમલો કરી રહ્યા છે તો આપણે એના વિશે જોવાનું છે અને એ અંગે જે પહેલું જે વાત છે તે છે ઇઝરાયલની આયન ડોમ એર ડિફેન્સ સિસ્ટમ શું છે તો જેરુસલેમ પર તાજેતરમાં થયેલી હિંસક અથડામણમાં ઇઝરાયલે તેની આયન ડોમ એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો હવે જો આપણને તમે ઘણી બધી વાર ન્યૂઝ પર જોતા હશો કે ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ઝઘડો થાય છે બરાબર કેમ ઝઘડો થાય છે તો જે જમીનને લઈને ઈસ્ટ જેરુસેલેમ નામનો જે એક એરિયા છે બરાબર ઈસ્ટ જેરુસલેમ એને યરુસેલેમ પણ બોલવામાં આવે છે તો ઈસ્ટ જેરુસલેમનો જે ક્ષેત્ર છે જે એરિયા છે ત્યાં એક મસ્જિદ બનેલી છે વર્ષો પહેલાં એ મસ્જિદની જગ્યાએ ફર્સ્ટ ટેમ્પલ કરીને એક યહૂદીઓનું એટલે કે જ્યુઈશ લોકોનું એક સ્થાન હતું ધર્મસ્થાન હતું બરાબર તો આ જે સ્થાન છે તે મુસલમાન યહૂદીઓ અને ખ્રિસ્તીઓ એ ત્રણે ત્રણનું ધર્મસ્થાન માનવામાં આવે છે અને ત્રણે ત્રણ ધર્મના લોકો આ જગ્યા પર પોતાનો અધિકાર જમાવે છે ઇતિહાસના દસ્તાવેજોને લઈને અને કોઈ જ ધર્મ પોતાનો દાવો આ જગ્યા પર છોડવા માટે તૈયાર નથી બરાબર અને એટલા માટે જેરુસલેમનો જે ઈસ્ટ જેરુસલેમનો જે સ્પેસિફિક ભાગ છે તેના પર વારંવાર 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 કઈને ને કઈ રીતે હુમલાઓ થયા કરે છે બરાબર ચાલો તો શું છે આ આયન ડોમ એર ડિફેન્સ સિસ્ટમ તો બેસિકલી શું છે કે જે પેલેસ્ટાઈન ઇઝરાયલ પર જ્યારે તમે હવાઈ માર્ગે હુમલો કરો ત્યારે એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા સાઇમલ્ટેનિયસલી ઘણી બધી મિસાઇલ્સને ઇઝરાયલ એકસાથે નષ્ટ કરી શકે છે અને પોતાનો બચાવ કરી શકે છે એની પાસે આ પ્રકારની એડવાન્સ્ડ એર ડિફેન્સ સિસ્ટમ છે તો તે એક ટૂંકી રેન્જની જમીનથી હવા બરાબર સરફેસ ટુ એર ટાઇપની હવા સંરક્ષણ સિસ્ટમ છે એર ડિફેન્સ સિસ્ટમ છે જેમાં રડાર અને ટામીર ઇન્સેપ્ટર મિસાઇલો સામેલ છે જે ઇઝરાયેલના લક્ષ્યોને ધ્યાનમાં રાખીને કોઈપણ રોકેટ અથવા મિસાઇલોને ટ્રેક કરી શકે છે તથા તેને બેઅસર કરી શકે છે તેનો ઉપયોગ રોકેટ આર્ટિલરી અને મોર્ટાર તેમજ વિમાન હેલિકોપ્ટર અને માનવરહિત હવાઈ વાહનોનો સામનો કરવા માટે થાય છે તે દિવસ અને રાત સહિત તમામ હવામાન પરિસ્થિતિઓમાં ઉપયોગમાં લેવામાં સક્ષમ છે તે રાજ્ય સંચાલિત રાફે રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ અને ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિકસિત કરવામાં આવી હતી અને તેને બે હજાર અગિયારમાં જમાવવામાં આવી હતી રાફેલ નેવું ટકાથી વધુના સફળતા દરનો દાવો કરે છે જેમાં બે હજારથી વધુ ઇન્ટરસેપ્શન અત્યાર સુધી થઈ ચૂક્યા છે તેમ છતાં નિષ્ણાતો સંમત થાય છે કે સફળતાનો દર એટી પર્સેન્ટથી વધુ છે તો જો આજે આયર્ન ડોમ નામની એર ડિફેન્સ સિસ્ટમ છે તેનો જે સફળતાનો દર છે તે એટી પર્સેન્ટથી વધારે છે કે જ્યારે એને ઉપયોગમાં લેવામાં આવશે ત્યારે એટી પર્સેન્ટથી વધારે પ્રિસિશન સાથે એફિશિયન્સી સાથે એ જે તે સ્ટેટનું રક્ષણ કરી શકશે તે તૈનાત અને દાવપેચ કરનારા દળો તેમજ ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ અને શહેરી વિસ્તારોને ઘણા પરોક્ષ તથા હવાઈ જોખમો સામે રક્ષણ આપી શકે છે હવે જો તમે કોઈ ન્યૂઝમાં કે વિડીયોમાં જોયું હોય તો જે આ ઈસ્ટ જેરુસલેમનો જે વિસ્તાર છે તે એકદમ વસાહતોથી ભરેલો વિસ્તાર છે બરાબર જે મસ્જિદવાળો જે એરિયા છે અથવા તો જે ગ્રેટ વોલવાળો જે એરિયા છે જે હોલી વોલવાળો જે એરિયા છે તેની આસપાસનો વિસ્તાર વસાહતી ઇમારતોથી ભરાયેલો વિસ્તાર છે એટલે એમાં ઘણી બધી ઓફિસીસ છે કમર્શિયલ ઓફિસીસ છે ઘણા બધા લોકો ત્યાં વસવાટ કરે છે માર્કેટ્સ છે વગેરે 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 તો જ્યારે આવા હિસ્સામાં મિસાઇલો અટેક કરવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે ઘણા બધા જે સિવિલિયન્સ છે તે લોકોનું મૃત્યુ થઈ શકે અને એ જ વસ્તુ અત્યારે ચાલી રહી છે બરાબર એના કમ્પોનન્ટ્સ કયા કયા છે તો આયન ડોમ પાસે ત્રણ મુખ્ય સિસ્ટમો છે જે તે જમાવટ કરેલા ક્ષેત્ર પર કવચ પ્રદાન કરવા માટે એક સાથે કાર્ય કરે છે કયા કયા ત્રણ કમ્પોનન્ટ છે બેસિકલી આયન ડોમ સિસ્ટમમાં તો એ છે પહેલું છે રડાર તેમાં કોઈ પણ ઇનકમિંગ જોખમોને શોધવા માટે તેની તપાસ અને ટ્રેકિંગ રડાર છે બરાબર એટલે જે કોઈ પણ મિસાઇલ કે જે એક્સટર્નલ તત્વો જે છે બરાબર કે જે કોઈ ક્ષેત્રને નુકસાન પહોંચાડી શકતા હોય તો એવા ફોરેન એલિમેન્ટ્સને ટ્રેક કરવા માટે આ રડાર કામમાં આવશે શસ્ત્ર નિયંત્રણ તો તેમાં બેટલ મેનેજમેન્ટ અને હથિયાર નિયંત્રણ સિસ્ટમ છે મિસાઇલ ફાયર તેમાં મિસાઇલ ફાયરિંગ યુનિટ પણ છે બીએ બીએમસી એ મૂળભૂત રીતે બરાબર એટલે કે બી મૂળભૂત રીતે રડાર અને ઇન્ટરસેપ્ટર મીટ મિસાઇલ વચ્ચે સંપર્ક કરે છે બરાબર એટલે જ્યારે ટૂંકી રેન્જમાં દેખાય કે ભાઈ કોઈ મિસાઇલ આવી રહી છે એને સડનલી ટ્રેક કરીને વિદિન ફ્રેક્શન ઓફ સેકન્ડ આયન ડોમ દ્વારા એને શું કરી દેવામાં આવશે નષ્ટ કરી દેવામાં આવશે બરાબર અને જો આ પ્રકારની કંઈ બેસીકલી સિસ્ટમ છે આ જે છે તે આયર્ન ડોમ સિસ્ટમ છે બરાબર જ્યાં અત્યારે તમને હાઇલાઇટર ફરતું દેખાય છે આ જે છે રેડ કલરનું તે સામેના દુશ્મન કન્ટ્રીમાંથી અથવા તો દુશ્મન રિજિયનમાંથી આવતી મિસાઇલ છે તો આયર્ન ડોમ શું કરશે સાઇમલ્ટેનિયસલી એક સાથે ઘણી બધી જે ફોરેન મિસાઇલ આવે છે તેને ટ્રેક કરીને એને શું કરી દેવામાં આવશે નષ્ટ કરી દેવામાં આવશે ભારત પાસે આ પ્રકારની કઈ સિસ્ટમ છે તો ભારત પાસે છે એસ ફોર હંડ્રેડ ટ્રાયમ્ફ સો ભારતમાં એસ ફોર હંડ્રેડ ટ્રાયમ્ફ છે જે ત્રણ થ્રેડ્સ એટલે કે ત્રણ ધમકીઓ કઈ કઈ રોકેટ મિસાઇલ અને ક્રૂઝ મિસાઇલોને આપણને બચાવી શકે છે પરંતુ તેમની પાસે લાંબી રેન્જ છે તો એ લોંગ રેન્જની આપણું પ્રોટેક્શન મિસાઇલ છે તેમાં થ્રેટ્સ દૂર કરવા માટે હવા હવામાન સંરક્ષણનો બબલ ઘણો મોટો છે તે રશિયા દ્વારા રચાયેલ મોબાઈલ સપાટીથી હવાઈ મિસાઇલ એટલે કે સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ છે રેન્જ અને અસરકારકતા કેટલી છે એની તો તે સિસ્ટમ ત્રીસ કિલોમીટરની ઊંચાઈએ ચારસો કિલોમીટરની રેન્જની અંતર્ગત તમામ પ્રકારના હવાઈ લક્ષ્યોને ટ્રેક કરીને એને નષ્ટ કરી શકે છે બરાબર જો ત્રીસ કિલોમીટરની ઊંચાઈથી જો કોઈ વસ્તુ આવતી હોય કોઈ ફોરેન એલિમેન્ટ થ્રેટ રૂપ હોય આપણા કન્ટ્રી માટે તો એને નષ્ટ કરી શકે છે એસ ફોર હન્ડ્રેડ ટ્રાયવ સિસ્ટમ હંડ્રેડ હવાઈ લક્ષ્યોને ટ્રેક કરી શકે છે અને તેમાંથી એક સાથે છને એટ અ ટાઈમ અટેન્ડ પણ કરી શકે છે એટલે એકસાથે સાથે છ જેટલા જો મિસાઇલ કે ફોરેન એલિમેન્ટ આવતા હોય થ્રેટ રૂપ જે ફોરેન એલિમેન્ટ છે તે લોકોને શું કરી શકે છે નષ્ટ કરી શકે છે પૃથ્વી એર ડિફેન્સ એન્ડ એડવાન્સ એર ડિફેન્સ તો તે બબલ ટાયર્ડ સિસ્ટમ છે જે બે જમીન અને સમુદ્ર આધારિત ઇન્ટરસેપ્ટર મિસાઇલોનો સમાવેશ કરે છે એટલે કે ઉચ્ચ ઊંચાઈના અવરોધ માટે પૃથ્વી એર ડિફેન્સ અને નીચી ઊંચાઈના અવરોધ માટે અદ્યતન એર ડિફેન્સ મિસાઇલ બનાવવામાં આવી છે બરાબર એટલે કે જો ઉપર બહુ ઉપરથી કોઈ વસ્તુ આવતી હોય તો આપણે પૃથ્વી એર ડિફેન્સનો ઇસ્તેમાલ કરીશું અને જો નીચે એટલે લોઅર સપાટીથી કોઈ જો વસ્તુ આવતી હોય કોઈ ફોરેન એલિમેન્ટ થ્રેટ થ્રેટરૂપ ફોરેન એલિ એલિમેન્ટ આવતું હોય તો આપણે એડવાન્સ એર ડિફેન્સનો સમાવેશ કરીશું એની રેન્જ કેટલી છે તો તે પાંચ હજાર કિલોમીટર દૂર લોન્ચ કરેલી કોઈપણ પણ ઇન્સાઈલ મિસાઇલને અટકાવવા માટે સક્ષમ છે આ સિસ્ટમમાં પ્રારંભિક ચેતવણી અને ટ્રેકિંગ રડાર્સ તેમજ આદેશ અને નિયંત્રણ પોસ્ટર્સનું ઓવરલેકિંગ ઓવરલેપિંગ નેટવર્ક સામેલ છે અશ્વિન એડવાન્સ એર ડિફેન્સ ઇન્ટરસેપ્ટર મિસાઇલ તે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા બનાવવામાં આવેલી સ્વદેશી ઉત્પાદિત એડવાન્સ એર ડિફેન્સ અને ઇન્ટરસેપ્ટર મિસાઇલ પણ છે તે ઓછી ઊંચાઈની સુપરસોનિક બેલિસ્ટિક ઇન્ટરસેપ્ટર મિસાઇલનું અદ્યતન સંરક્ષણ છે આ મિસાઇલનો પોતાનો મોબાઈલ લોન્ચર ઇન્ટરસેપ્શન માટે સુરક્ષિત ડાટા લિંક સ્વતંત્ર ટ્રેકિંગ અને હોમિંગ ક્ષમતા અને અત્યાધુનિક રડાર પણ છે તો જો આપણી પાસે પણ ઘણી બધી એડવાન્સ્ડ એર ડિફેન્સ સિસ્ટમ છે એની રેન્જ કેટલી છે તો તે અંડો ઇન્ટરસેપ્ટરનો ઉપયોગ કરે છે જે બેલિસ્ટિક મિસાઇલોને મહત્તમ સાઠ હજારથી એક લાખ ફીટની ઊંચાઈ અને નેવુંથી એકસો પચીસ માઇલના અંતર સુધી શું કરે છે પછાડી દે છે આપણી પાસે પાસે જેટલી પણ ડિફેન્સ સિસ્ટમ છે તે ઓલમોસ્ટ બધી લોંગ રેન્જની ડિફેન્સ સિસ્ટમ છે બરાબર એટલે તમે જ્યારે લોંગ રેન્જ ની ડિફેન્સ સિસ્ટમ વાપરો છો ત્યારે તમે ઘણા મોટા એરબલને કવર કરી શકો છો नेक्स्ट जो आप टॉपिक है सॉवरेन गोल्ड बॉन्ड स्कीम ट्वेंटी ट्वेंटी वन ट्वेंटी ट्वेंटी टू सीरीज तो गवर्मेंट द्वारा एक सुरक्षित इन्वेस्टमेंट स्कीम लाई है ये सोना में पैसा रोकाण करने वाली सॉवरेन गोल्ड बॉन्ड स्कीम तो भारत सरकार रिजर्व बैंक ऑफ इंडिया की सलाह साथ मे बेहजार एक सप्टेम्बर बेहजार एक सुधी में छ्रेन्च में एट्ले कि छेजीस में भाग में સોવરેન ગોલ્ડ બોન્ડ આપવાનો નિર્ણય કર્યો છે શું છે સોવરેન ગોલ્ડ બોન્ડ તો સોવરેન ગોલ્ડ બોન્ડ જેને આપણે એસજી નામે ઓળખીશું બરાબર તો એસજી યોજના ફિઝિકલ સોનાની માંગ ઘટાડવા અને ઘરેલું બચતનો એક ભાગ સોનાની ખરીદીમાં ઉપયોગમાં લેવાતા નાણાકીય બચતમાં ફેરવવાના ઉદ્દેશ્ય સાથે નવેમ્બર બે હજાર પંદરમાં શરૂ કરવામાં આવી હતી બરાબર એટલે કે ફિઝિકલ સોનું નહીં ખરીદવાનું પણ તમે એ પૈસા ગવર્મેન્ટને આપશો અને ગવર્મેન્ટ સોનામાં રોકાણ કરશે બરાબર જેથી કરીને તમારી બચત અને એના પર તમને નિશ્ચિત શું મળશે રિટર્ન મળશે બરાબર આપણને ઓલરેડી બોન્ડ વિશે ખબર છે કે ભાઈ બોન્ડ કઈ રીતના કાર્ય કરે છે તો બની શકે કે તમે શેર માર્કેટમાં કે અન્ય કોઈ गमे ते जॻहि जो पैसा रोको تو थिया ડુ પૈસા ડૂબવામાં ચાન્સીસ વધારે હોય છે બરાબર જેટલું વધારે રિસ્ક હોય એટલા વધારે પૈસા ડૂબવાના ચાન્સીસ હોય પણ જો તમે કોઈ ગવર્મેન્ટ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો ત્યાં ભલે રિટર્ન ઓછું હશે પણ તમારા પૈસાની સુરક્ષા પણ એટલી જ હાઈ હશે બરાબર કે તમારા પૈસા ક્યારેય ડૂબવાના નથી ગવર્મેન્ટ પોતે લોસમાં હશે છતાં પણ એના નાગરિકોના પૈસા ડૂબશે નહીં બરાબર ઇસ્યુઅન્સ કેવી રીતના થશે કેવી રીતના બોન્ડ ઇસ્યુ કરવામાં આવશે તો સરકારી સિક્યોરિટીઝ એક્ટ બે હજાર છ હેઠળ ભારત સરકાર એક સ્ટોક તરીકે ગોલ્ડ બોન્ડ જારી કરશે આ ભારત સરકાર વતી દ્વારા જારી કરવામાં આવે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એનું જે નિયંત્રણ છે તે કરવામાં આવશે બોન્ડ્સ વેપારી બેન્ક સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ નિયુક્ત પોસ્ટ ઓફિસ અને માન્ય સ્ટોક એક્સચેન્જ જેમ કે સીધા અથવા એજન્ટ્સ દ્વારા વેચવામાં આવે છે પાત્રતા શું છે એલિજિબિલિટી શું છે તો બોન્ડ્સ નિવાસી વ્યક્તિઓ હિન્દુ અવિભાજિત પરિવારો ટ્રસ્ટ યુનિવર્સિટીઓ અને સખાવતી સંસ્થાઓના વેચાણ માટે પ્રતિબંધિત છે બરાબર એટલે માત્ર આટલા જ લોકોને બોન્ડ મળી શકશે આનાથી સિવાયને એટલે કે ફોરેન ઇન્વેસ્ટર હોય કે અન્ય કોઈ પણ ફોરેન કંપની હોય તો એ લોકો ગવર્મેન્ટની ગોલ્ડ બોન્ડ સ્કીમમાં રોકાણ કરી શકશે નહીં વિશેષતા શું છે આની એટલે જેની કેરેક્ટરિસ્ટિક છે તે શું છે તો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુંબઈ દ્વારા પ્રકાશિત નવસો નવ્વાણું શુદ્ધતાના સોનાના ભાવ સાથે સોનાના બોન્ડના ભાવ જોડાયેલા છે રોકાણની મર્યાદા વિવિધ રોકાણકારો માટે અમુક થ્રેશોલ્ડ સુધી એક યુનિટના ગુણાકારમાં ગોલ્ડ બોન્ડ્સ ખરીદી શકાય છે છૂટક રોકાણકારો અને એચયુએફ માટેની ઉપલા મર્યાદા દરેક નાણાકીય વર્ષમાં ચાર કિલોગ્રામની છે ટ્રસ્ટ અને સમાન સંસ્થાઓ માટે નાણાકીય વર્ષ દીઠ વીસ કિલોગ્રામની ઉપલા મર્યાદા લાગુ પડે છે ન્યૂનતમ અનુમતિપાત્ર રોકાણ એ એક ગ્રામ સોનું છે બરાબર એટલે તમારે જે ન્યૂનતમ રોકાણ કરવાનું હોય તે કેટલું કરવાનું છે એક ગ્રામ રોકાણ કરવાનું છે વધુમાં વધુ ચાર હજાર એકમ તમને મળી શકે એટલે એક નાણાકીય વર્ષમાં ચાર કિલોગ્રામથી વધારેના બોન્ડ તમે ખરીદી શકો નહીં બરાબર છૂટક વ્યક્તિઓ માટે એ મર્યાદા છે અને ટ્રસ્ટ અને જે મોટી મોટી સંસ્થાઓ છે તે લોકો માટે નાણાકીય વર્ષ દીઠ ઉપલી મર્યાદા કેટલી છે અપર લિમિટ કેટલી છે વીસ કિલોગ્રામના અમાઉન્ટ જેટલા બોન્ડ એ લોકો ખરીદી શકે ટેન્યોર કેટલો રહેશે આનો તો પ્રથમ પાંચ વર્ષ પછી રોકાણમાંથી બહાર નીકળવાના વિકલ્પ સાથે ગોલ્ડ બોન્ડ આઠ વર્ષની પાકતી મુદત સાથે આવે છે બરાબર એટલે પાંચ વર્ષ પછી તમે તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે તે પરત કાઢી શકો એના પર જેટલું રિટર્ન હશે તે ગવર્મેન્ટ તમને આપી દેશે અને જો તમારે પૂરેપૂરી અવધિમાં પૈસા રાખવા હોય તો એ કેટલી હશે આઠ વર્ષની પાકતી મુદતે તમને પૈસા મળશે વ્યાજ દર કેટલો હશે તો આ યોજના પર વાર્ષિક ટુ પોઈન્ટ ફાઈવ પર્સન્ટનો નિશ્ચિત વ્યાજદર લાગુ થાય છે અર્ધ વાર્ષિક ચૂકવવાપાત્ર એટલે અર્ધવાર્ષિક રી રૂપે વાર્ષિક બે પોઈન્ટ પાંચ પર્સન્ટેજનું વ્યાજદર તમને ચૂકવવામાં આવશે ગોલ્ડ બોન્ડ્સ પરનું વ્યાજ વ્યાજ આવકવેરા કાયદા ઓગણીસો એકસઠની જોગવાઈ મુજબ કરપાત્ર રહેશે એટલે એના પર જે રિટર્ન મળશે તે કરપાત્ર હશે લાભ શું થશે આનાથી તો બોન્ડ લોન માટે કોલેટરલ તરીકે વાપરી શકાય છે જો આપણે જ્યારે ગયા ગયા લેક્ચરમાં મુદ્રા યોજના વિશે વાત કરેલી ત્યારે મુદ્રા યોજનામાં આપણે જોઈ કે ભાઈ આના માટે મુદ્રા લોન લેવા માટે તમારે કોઈ કોલેટ્રિયલની જરૂર નથી બરાબર એટલે શું મતલબ એનો કે તમારી પાસે કોઈ મિલકત હોય કોઈ સોનું હોય કે ગીરવે મૂકવા જેવી અશ્યોરિટીવાળી કોઈ એસેટ હોય કે નહીં હોય તમને મુદ્રા લોન મળશે બરાબર ત્રણ કેટેગરીમાં આપણે મુદ્રા લો લોન જોઈલી એક કેટેગરી હતી જ્યાં પચાસ હજાર સુધીની લોન મળશે બીજી કેટેગરી જે હતી ત્યાં પચાસ હજારથી પાંચ લાખ સુધીની લોન મળશે અને ત્રીજી કેટેગરીમાં પાંચ લાખથી દસ લાખ સુધીની લોન મળશે બરાબર તો જ્યારે આવા તમે ગવર્મેન્ટ બોન્ડમાં પૈસાનું રોકાણ કરો છો અને જ્યારે તમે બો કોઈ લોન લેવા જાઓ છો બેંક પાસે કે અન્ય કોઈ સંસ્થા પાસે ત્યારે તમે એક અસેટ તરીકે આ બોન્ડનો વપરાશ કરી શકો એવું ગવર્મેન્ટના રૂલ્સમાં લખેલું છે બરાબર એટલે કે માની લો કે હું ગોલ્ડ બોન્ડમાં જો મેં પચાસ હજાર રૂપિયા રોકેલા છે અને હું જો પાંચ લાખ રૂપિયાની લોન લેવા જાઉં છું તો હું એનો કોલેટ્રલ તરીકે ઉપયોગ કરી શકું છું બરાબર કોઈ વ્યક્તિએ એસજીબીના વિમોચન પર ઉદભવતા કેપિટલ ગેઇન ટેક્સને છૂટ આપવામાં આવી છે મુક્તિએ ઇશ્યુઅરની પરિપક્વતા પર અથવા તે પહેલાં બોન્ડની ફરીથી ખરીદી કરનારનું કાર્ય છે મૂડી લાભ એ શેરો બોન્ડ અથવા સ્થાવર મિલકત જેવી સંપત્તિના વેચાણ પર મળેલ નફો છે જ્યારે એસેટની વેચાણ કિંમત તેની ખરીદી કિંમત કરતાં વધી જાય છે ત્યારે તમને શું મળે છે સ્વાભાવિક રીતે નફો મળે છે એસજીબીમાં રોકાણ કરવાના ગેરફાયદા શું છે તો આ ભૌતિક સોનાથી વિપરીત લાંબા ગાળાના રોકાણ છે જે તરત જ વેચી શકાય છે બરાબર તમે ફિઝિકલ સોનામાં ઇન્વેસ્ટમેન્ટ નથી કરી રહ્યા તમે એક એવી યોજનામાં રોકાણ કરી રહ્યા છો જેમાં તમને ફિઝિકલ સોનું મળવાનું નથી પરંતુ તમે વર્ચ્યુઅલી ફિઝિકલ સોનાના ભાવ જેટલું કિંમત રોકાણ કરો છો ગવર્મેન્ટ એ પૈસા આગળ રોકશે અને તમને એનું નિશ્ચિત રિટર્ન આપશે સોવરેન ગોલ્ડ બોન્ડ વિનિમય પર સૂચિબદ્ધ છે પરંતુ આંકડાના વોલ્યુમ વધારે નથી તેથી પરિપક્વતા પહેલાં બહાર નીકળવું મુશ્કેલ બનશે બરાબર એટલે ગવર્મેન્ટે જો પાંચ વર્ષનો લોક ઇન પીરિયડ રાખેલો છે એટલે પાંચ વર્ષ પહેલાં જો તમારે નીકળવું હોય તો તમે નીકળી શકો નહીં પાંચ વર્ષ પછી તમે નીકળી શકો અને આઠ વર્ષે તમને તમારું પૂરું જે રોકાણ કરેલા જે પૈસા હશે તે પરત મળશે બરાબર નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે છે અલ અક્સા મસ્જિદ અને શેખ જર્રા ઇઝરાયલ અને પેલેસ્ટાઈનના જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં આ બે સ્થળોએ ઘણા બધા ટકરાઓના જે બનાવો છે તે બહાર આવ્યા છે તો તાજેતરમાં ઇઝરાયેલી સશસ્ત્ર દળોએ જેરુસલેમના હરામ ઇશ શરીફમાં અલ મસ્જિદ પર હુમલો કર્યો હતો ઓગણીસો સડસઠમાં ઇઝરાયેલ દ્વારા શહેરના પૂર્વ ભાગને જે મેં તમને પૂર્વ ઈસ્ટ જેરુસલેમની વાત કીધી બરાબર તો એ પૂર્વ ભાગને ઇઝરાયેલના કબજે કર્યાની યાદમાં સિયોનવાદી રાષ્ટ્રીય રાષ્ટ્રવાદીઓ દ્વારા આ કૂચ કરવામાં આવી હતી નાઇન્ટીન સિક્સટી સેવનમાં અને એ જ દિવસે અહીંયા પણ કૂચ કરવામાં આવે છે દર વર્ષે એના પર ઇઝરાયેલી સશસ્ત્ર દળોએ શું કર્યું હુમલો કર્યો શેખ જર્રાના પૂર્વ જેરુસલેમ પડોશમાં ડઝનેક પેલેસ્ટિનિયન પરિવારોને ધમકાવવાની થ્રેટ્સથી કટોકટી વધી ગઈ છે બરાબર તો જુઓ અહીંયા બેસિકલી થયું શું કે છ જેટલા પેલેસ્ટાઈનિયન પરિવારો આ ઇસ્ટ જેરુસેલેમના વિસ્તારમાં રહેતા હતા પણ જ્યારે વિવાદ વધતો ગયો યહૂદીઓ જ્યુઈશ લોકો વચ્ચે અને પેલેસ્ટિનિયન લોકો વચ્ચે બરાબર એટલે કે પેલેસ્ટિનિયન એટલે જ્યાં મેજોરિટી છે મુસ્લિમોની તો ત્યારે જ્યુઈશ લોકોએ વર્ષો જૂના બરાબર હજારો વર્ષો જૂના દસ્તાવેજો કોર્ટમાં રજૂ કર્યા અને કોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે એ જે પેલેસ્ટિનિયન પરિવારો જે જમીન પર મકાન બનાવીને રહે છે એ જમીન મૂળે કોની છે જ્યુઈસ લોકોની છે એટલે પેલેસ્ટાઇનિયન લોકોએ એ જમીન ખાલી કરીને જતા રહેવું જોઈએ બરાબર અને ઘણા વર્ષોથી જ્યાં કેસ ચાલતો હતો ઇઝરાયલની કોર્ટે પણ જ્યુઈસ લોકોના ફેવરમાં એ ફેસલો આપ્યો બરાબર એટલે એને લીધે પેલેસ્ટિનિયન લોકોની જે લાગણી હતી તે દુબઈ અને ઘણા બધા પેલેસ્ટિનિયન લોકો ઇઝરાયલ અને પેલેસ્ટિનિયનના રસ્તાઓ પર માર્ચ કરવા માટે ઉભરી આવ્યા અને બેસિકલી જેરુસલેમના રસ્તાઓ પર અને એને લીધે આ થતી આપણને જોવા મળે છે ઝિયોનિઝમ એ એક વિશ્વવ્યાપી યહૂદી આંદોલન છે જેનું પરિણામ ઇઝરાયલ રાજ્યની સ્થાપના અને વિકાસમાં પરિણમ્યું અને તે હવે યહૂદી વતન તરીકે ઇઝરાયલ રાજ્યને સમર્થન આપે છે બરાબર જો અહીંયા તમને દેખાય છે આ તમે ગાઝા પટ્ટી વિશે તો ઓલરેડી સાંભળેલું જ હશે આ ઈઝરાયલનો ભાગ છે બરાબર અને આ જે ભાગ છે તે છે જેરુસલેમ અને આ છે ઈસ્ટ જેરુસેમનો ભાગ છે બેસિકલી તો જો તો ઇઝરાયલથી પણ એ કેટલો નજીક છે બરાબર અને હાલમાં ઈસ્ટ જેરુસલેમની જે વિવાદિત જગ્યા છે તેના પર કોનું શાસન છે એટલે મતલબ એને કોના કંટ્રોલમાં છે તો એ અત્યારે જોર્ડનના કંટ્રોલમાં છે બરાબર અલગસા મસ્જિદ શું છે તો તે ઇસ્લામિક વિશ્વાસની સૌથી પવિત્ર રચના છે બરાબર એને મક્કા અને મદીના પછી ત્રીજું સૌથી અગત્યની મસ્જિદ એને માનવામાં આવે છે તે પાંત્રીસ એકડની જગ્યામાં મુસ્લિમો દ્વારા હરામ અલ શરીફ અથવા નોબેલ પ્લેસ તરીકે ઓળખાય છે અને યહૂદીઓ દ્વારા ફર્સ્ટ ટેમ્પલ અથવા તો સેકન્ડ ટેમ્પલ તરીકે ઓળખાય છે આ સ્થળ જેરુસેલેમના ઓલ્ડ સિટીનો ભાગ છે જે ત્રણે ત્રણ ધર્મના લોકો માટે પવિત્ર છે અને ત્રણ ધર્મો કયા કયા છે ખ્રિસ્તીઓ યહૂદીઓ અને મુસલમાનો એવું માનવામાં આવે છે કે તે આઠમી સદીની શરૂઆતમાં એનું જે બાંધકામ હતું તે પૂર્ણ થઈ ગયેલું અને તે ડોમ ઓફ ધી રોકનો સામનો કરે છે જે ઝેરુસેલેમનું વ્યાપકપણેનું માન્યતા પ્રતિક છે અને જે સુવર્ણ ગુંબજ ઇસ્લામિક મંદિર છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન યુનેસ્કો જેરુસેલેમનું ઓલ્ડ સિટી અને તેની દિવાલોને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે વર્ગીકૃત કરે છે તો જુઓ એ મસ્જિદની જ એક જે દીવાલ છે તે જ્યુસ લોકો માટે અને ખ્રિસ્તીઓ માટે બહુ પવિત્ર દિવાલ માનવામાં આવે છે બરાબર અને મસ્જિદ કોના માટે પવિત્ર છે પેલેસ્ટિનિયનના પેલેસ્ટિનિયનોના મુસલમાનો માટે પવિત્ર છે એટલે એક જ જે જગ્યા છે તેના પર અસ્તિત્વની લડાઈ છે કે એના પર કયા ધર્મનું વર્ચસ્વ હતું સિમિલર જેમ આપણે ત્યાં અયોધ્યાનો જે રામ મંદિરનો જે ઢાંચો હતો કે વર્ષો પહેલાં ત્યાં રામલલાનો જન્મ થયેલો પછી જે આપણા મુઘલ શાસકો આવ્યા તે લોકોએ ત્યાં એ મંદિરનો ઢાંચો તોડીને ત્યાં મસ્જિદ બનાવી અને જે પાંચસો વર્ષોથી જે કેસ ચાલતો હતો તે આપણે બે હજાર ઓગણીસમાં આપણને એનો નિવેડો આવતો જોવા મળ્યો બરાબર તો એ જ પ્રકારની વાર્તા આપણને ઇઝરાયલ અને પેલેસ્ટિનિયન લોકો વચ્ચે જોવા મળે છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન બરાબર એટલે કે યુનેસ્કો એ જેરુસલેમનું ઓલ્ડ સિટી અને તેની દિવાલોને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે વર્ગીકૃત કરે છે તો મેં તમને કીધું ને કે જે ઈસ્ટ જેરુસેલેમનો ભાગ છે દુનિયાનું સૌથી પવિત્ર શહેર માનવામાં આવે છે કારણ કે દુનિયાના ત્રણ મોટા ધર્મોનું એ પવિત્ર સ્થાન છે બરાબર અને ઘણું જૂનું શહેર છે ને હજારો વર્ષો પૂર્વે ત્યાંનો ઇતિહાસ આપણને જોવા મળે છે ઝેરુસેલેમ પર શું સંઘર્ષ ચાલે છે તો જેરુસેલેમ ઇઝરાયલ પેલેસ્ટિનિયન સંઘર્ષના કેન્દ્રમાં રહ્યું છે અને બીજે એક અહીંયા હું વાત કહી દઉં કે ઇઝરાયલને ઘણા બધા દેશો દેશ તરીકે માન્યતા આપતા નથી અને આપણે આગળના લેક્ચર્સમાં પણ જોયું છે કે તાજેતરમાં યુ એ ઈ દ્વારા બરાબર યુ એ ઈ ચોથો આરબ દેશ બન્યો છે જેણે ઇઝરાયલને દેશ તરીકે માન્યતા આપી છે કન્ટ્રી તરીકેની ઓળખ આપી છે બરાબર ભારત ઇઝરાયલને દેશ માને છે અને ઇઝરાયલ ભારતનું ઘણું નજીકનું ટ્રેડ પાર્ટનર છે ડિફેન્સ પાર્ટનર છે આપણા ઇઝરાયલ સાથેના બાયલેટરલ સંબંધો બહુ સ્ટ્રોંગ છે અત્યારે તમે જોયું હશે કે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પણ ઇઝરાયલે ઘણા બધા જે મેડિકલ કમ્પોનન્ટ્સ છે વેન્ટિલેટર્સ હોય કે ઓક્સિજન કન્ટેનર્સ હોય તે આપણને હવાઈ માર્ગે મોકલ મોકલ મોકલાવ્યા છે બરાબર આટલી ટેન્સ પરિસ્થિતિમાં પણ ઇઝરાયલ આપણને મદદ કરવાનું ભૂલ્યું નથી એટલે એના પરથી તમે આપણા જે સ્ટ્રોંગ બાયલેટરલ રિલેશન્સ છે તેનો અંદાજો લગાવી શકો છો બરાબર આ ઉપરાંત પાકિસ્તાન જેવા જે મુસ્લિમ મેજોરિટી જે ઇસ્લામિક કન્ટ્રીઝ છે એટલે મોટાભાગના ઇસ્લામિક કન્ટ્રીઝ ઇઝરાયલને દેશ તરીકે માન્યતા આપતા નથી એ લોકો માટે ઇઝરાયલ જેવો કોઈ દેશ પૃથ્વીના નકશા પર અસ્તિત્વમાં નથી બરાબર કેમ કારણ કે ઇસ્લામિક દેશોના માનવા અનુસાર ઇઝરાયલ પેલેસ્ટાઈનના મુસ્લિમો પર શું કરે છે દમન ગુજારે છે અને ઇસ્લામિક દેશો એમ સહન કરવા તૈયાર નથી એટલે એ લોકો કોને સપોર્ટ કરે છે પેલેસ્ટાઈનને સપોર્ટ કરે છે તો જેરુસેલેમ ઇઝરાયલ પેલેસ્ટાઈન સંઘર્ષના કેન્દ્રમાં રહ્યું છે મૂળ ઓગણીસો સુડતાળીસ યુનાઇટેડ નેશન્સના ભાગલા યોજના મુજબ જેરુસલેમને આંતરરાષ્ટ્રીય શહેર તરીકે સૂચિત કરવામાં આવ્યું હતું પરંતુ ઓગણીસો અડતાળીસના પ્રથમ આરબ ઇઝરાયેલ યુદ્ધમાં ઇઝરાયલીઓએ શહેરના પશ્ચિમ ભાગના અડધા ભાગને કબજે કરી લીધું અને જોર્ડન પૂર્વ શહેર જેમાં જૂના શહેરનો સમાવેશ થાય છે જેમાં હરામ અલ શરીફનો સમાવેશ થાય છે ઇઝરાયલે છ દિવસના યુદ્ધમાં જેને સિક્સ ડે વોર તરીકે ઇતિહાસમાં બહુ પ્રખ્યાત છે આપણે એટલું બધું ડીપ જવાની જરૂર નથી તો ઇઝરાયલે છ દિવસના યુદ્ધમાં જોર્ડનથી પૂર્વ યેરુસેલેમને કબજે કર્યું અને પછીથી તેને જોડી લીધું તેના જોડાણ થયા પછી ઇઝરાયલે પૂર્વ જેરુસલેમમાં વસાહતોમાં વધારો કર્યો છે મેં કીધું ને કે જેમ ત્યાં કમર્શિયલ બિલ્ડિંગ્સ તમને જોવા મળે રહેણાંક વિસ્તાર ત્યાં જોવા મળે છે ઇઝરાયલ આખા શહેરને તેની એકીકૃત અને શાશ્વત રાજધાની તરીકે જુએ છે એટલે ઇઝરાયલ જેરુસલેમને સંપૂર્ણપણે પોતાનો વિસ્તાર માને છે જ્યારે રાજકીય ક્ષેત્રે પેલેસ્ટિનિયન નેતૃત્વ જાળવી રાખ્યું છે જ્યાં સુધી પૂર્વ જેરુસલેમ તેની રાજધાની નહીં હોય ત્યાં સુધી તેઓ ભાવિ પેલેસ્ટિનિયન રાજ્ય માટે કોઈ પણ સમાધાનના ફોર્મ્યુલા સ્વીકાર કરશે નહીં એટલે પૂર્વ જેરુસલેમ જે અત્યારે ઇઝરાયેલના કબજામાં છે બરાબર તો જ્યાં સુધી એને લઈને બરાબર પૂર્વ જેરુસલેમને લઈને જ્યાં સુધી વાર્તાલાપ નહીં થાય કોઈ સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી આ બે દેશો વચ્ચે સમાધાનનો સવાલ ઊભો થતો નથી શેખ જર શું છે તો ઓગણીસો અડતાળીસમાં ઐતિહાસિક પેલેસ્ટાઈનમાં ઇઝરાયલ રાજ્યની રચના કરવામાં આવી ત્યારે સેંકડો હજારો પેલેસ્ટિનિયનોએ તેમના ઘરની બહાર નીકળવાની ફરજ પડી હતી પેલેસ્ટિનિયનના જે છ કુટુંબ હતા તેમાંથી અઠ્યાવીસ લોકો પૂર્વ સ્થાનાંતરિત જેરુસલેમના શેખ જરમાં રહેવા માટે લોકોએ શરૂઆત કરી ઓગણીસો છપ્પનમાં જ્યારે પૂર્વ જેરુસેલેમ જોર્ડન દ્વારા શાસન શાસિત હતું ત્યારે જોર્ડનના બાંધકામ અને વિકાસ મંત્રાલયે તથા યુએન રિલીફ એન્ડ વર્કર્સ એજન્સીએ શેખ જર્રામાં આ પરિવારો માટે મકાન બનાવવાની સુવિધા આપી હતી પરંતુ ઇઝરાયેલે ઓગણીસો સડસઠમાં જોર્ડનથી પૂર્વ જેરુસેલેમ શું કરી લીધું કબજે કરી લીધું એટલે હવે જેરુ ઇઝરાયલે એવું કહે છે કે ભાઈ જોર્ડને તમને ભલે મકાનો બનાવી આપ્યા પણ ઇઝરાયેલના કાયદાઓ પ્રમાણે આ જમીન કોની છે જ્યુષ લોકોની છે યહૂદીઓની છે એટલે તમે અહીંયા રહી શકો નહીં એટલે તમારે પાછું ક્યાં જવું પડશે પેલેસ્ટાઈનમાં જવું પડશે ઓગણીસો સિત્તેરના દાયકાની શરૂઆતમાં યહૂદી એજન્સીઓએ પરિવારોને જમીન છોડવાની માંગ શરૂ કરી આ વર્ષની શરૂઆતમાં પૂર્વ જેરુસલેમની સેન્ટ્રલ કોર્ટે યહૂદી વસાહતીઓની તરફેણમાં શેખ જરમાં ચાર પેલેસ્ટિનિયન પરિવારોને તેમના ઘરમાંથી કાઢી મૂકવાનો નિર્ણય માન્ય રાખ્યો હતો બરાબર અને હજુ સુધી એટલે આ મુદ્દો શું છે વણ ઉકેલાયેલો રહ્યો છે કારણ કે હવે પેલેસ્ટાઈનિઅન આ છ પરિવારો બરાબર અહીંયા તમને ચાર આપ્યું છે પણ જે અપડેટેડ આંકડો છે તે છ એવા પરિવારો છે કે જે લોકોને બહાર નીકળવાની ફરજ પડેલી પરંતુ હવે સંપૂર્ણ પેલેસ્ટાઈનના લોકો આ છ પરિવારના સપોર્ટમાં ઉતરી આવ્યા છે અને એટલે જ છેલ્લા થોડા દિવસોમાં આપણને અહીંયા શું જોવા મળે છે અથડા પણ જોવા મળે છે ઇઝરાયલ પેલેસ્ટાઈન મુદ્દે ભારતનું શું વલણ છે તો ભારતે ઓગણીસો પચાસમાં ઇઝરાયલને માન્યતા આપી દીધેલી એક દેશ તરીકે પરંતુ પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઇઝેશનને પેલેસ્ટાઈનના એકમાત્ર પ્રતિનિધિ તરીકે માન્યતા આપનાર પ્રથમ બિદ આરબ દેશ પણ છે બરાબર એટલે જો આપણે ઇઝરાયલને તો સપોર્ટ કરીએ જ છે પરંતુ આપણે પેલેસ્ટિનિયનનો કોઝને પણ સપોર્ટ કરીએ છીએ એટલે કે આપણે પેલેસ્ટિનિયનના લોકો સાથે પણ આપણે ઊભેલા છે આપણે બહુ ન્યુટ્રલાઇઝ પોઝિશન અપનાવેલી છે અહીંયા બરાબર પેલેસ્ટિનિયનનું જે એક બહુ જ એગ્રેસિવ પોલિટિકલ સંગઠન છે અને એનું નામ છે હમાસ તો દુનિયાના ઘણા બધા દેશો હમાસને એક આતંકવાદી સંગઠન તરીકે જુએ છે તો ભારતે ઓગણીસો અઠ્યાસીમાં પેલેસ્ટાઈન રાજ્યની માન્યતા સ્વીકારનારા પ્રથમ દેશોમાં પણ એક છે બે હજાર ચૌદમાં ભારતે ગાઝામાં ઇઝરાયેલના માનવાધિકાર ઉલ્લંઘનની તપાસ માટે યુએનએચઆરસીના ઠરાવની તરફેણ કરી હતી તપાસને સમર્થન આપવા છતાં ભારતે બે હજાર પંદરમાં જે હ્યુમન રાઇટ કાઉન્સિલમાં જે વોટિંગ થયેલું ત્યારે ઇઝરાયલ વિરુદ્ધ મત આપવાનું ટાળ્યું હતું બરાબર એટલે આપણે કીધું ખરું કે આ તપાસ થવી જોઈએ પણ જ્યારે વોટિંગનો વારો આવ્યો ત્યારે ભારતે ઇઝરાયલ વિરુદ્ધ વોટિંગ કર્યું નહીં બરાબર કેમ કારણ કે આપણા પાછલા બારણે આપણા બહુ સ્ટ્રોંગ રિલેશન છે લિંક વેસ્ટ પોલિસીના ભાગરૂપે બંને દેશોને પરસ્પર સ્વતંત્ર અને વિશિષ્ટ રીતે સારવાર આપવા માટે ભારતે બે હજાર અઢારમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઈન સાથેના તેના સંબંધોને અતિશય મહત્વના ગણાવેલા બરાબર એટલે જ્યારે આપણા વિદેશમંત્રી ગયેલા ઇઝરાયલ ત્યારે આપણા વિદેશમંત્રી ઇઝરાયલ પણ ગયેલા અને એ જ દોરા વખતે એ જ સફર વખતે એ લોકો પેલેસ્ટાઈનમાં આપણું એક ભારતીય ડેલિગેશન પેલેસ્ટાઈનમાં પણ જઈને બંને દેશોને સમજાવેલું કે ભારત તમારા બંનેનો સપોર્ટ કરે છે અને શાંતિપૂર્ણ રીતે જો હલ આવી જતું હોય તો ભારત એમાં મધ્યસ્થતા કરવા પણ તૈયાર છે જૂન બે હજાર ઓગણીસમાં ભારતે ઇઝરાયેલ દ્વારા યુએન ઇકોનોમિક અને સોશિયલ કાઉન્સિલમાં રજૂ કરાયા કરેલા નિર્ણયની તરફેણમાં મત આપ્યો હતો જેમાં પેલેસ્ટિનિયન બિન સરકારી સંસ્થાને સલાહકાર દરજ્જો આપવાનો વાંધો હતો હજુ સુધી ભારતે પેલેસ્ટાઈનના સ્વનિર્ધારણ માટે તેના હિસ્ટોરિકલ નૈતિક સમર્થકની છબી જાળવાનો પ્રયાસ કર્યો છે અને તે જ સમયે ઇઝરાયલ સાથે સૈન્ય આર્થિક અને અન્ય વ્યૂહાત્મક સંબંધોમાં સામેલ થવાનો પણ પ્રયાસ કર્યો છે બરાબર એટલે જો આપણા વધારે જે ઇકોનોમિક રિલેશન છે અથવા તો જે કલ્ચરલ રિલેશન છે તે કોની સાથે છે ઇઝરાયલ સાથે વધારે છે આપણું સૌથી સ્ટ્રોંગ ડિફેન્સ પાર્ટનર કોણ છે ઇઝરાયલ છે આપણું નજીકનું મિત્ર કોણ છે ઇઝરાયલ છે પરંતુ દુનિયાની સામે એક મોરલ ને જાળવી રાખવા માટે એક નૈતિક રીતે સાતત્ય જાળવી રાખવા માટે ભારત પેલેસ્ટાઇનિયન કોઝનો પણ શું કરે છે સપોર્ટ કરે છે બરાબર નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે થોડો સાયન્સ રિલેટેડ ટોપિક છે ને વુમન એમ્પાવરમેન્ટને લઈને પણ આ ટોપિક તમે યાદ રાખી શકો અને એ છે બાયોડિગ્રેડેબલ યોગા મેટ તો તાજેતરમાં જ આસામની ફિશિંગ સમુદાયની છ યુવતીઓએ મુરહેન યોગ સાદડી અથવા તો મુરહેન યોગા મેટ નામનો બાયોડિગ્રેડેબલ અને કમ્પોસ્ટેબલ યોગ સાદડી વિકસાવી છે જો બાયોડિગ્રેડેબલ એટલે શું કે એનું જ્યારે એને નષ્ટ કરવામાં આવે ત્યારે જમીનને કે પર્યાવરણને એનાથી કોઈ નુકસાન થશે નહીં અને સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ કમ્પોસ્ટેબલ થઈ જશે બરાબર કે ભળી જશે જમીનમાં અથવા તો પાણીમાં એ ભળી જશે કોઈપણ પર્યાવરણીય નુકસાન વગર નોર્થ ઈસ્ટ સેન્ટર ફોર ટેકનોલોજી એપ્લિકેશન એન્ડ રિચ નેચર દ્વારાની પહેલ દ્વારા આ શરૂઆત કરવામાં આવી છે નેચર એ એક સ્વાયત્ત સમાજ છે જે સાયન્સ અને ટેકનોલોજી વિભાગ હેઠળ સ્થાપિત છે જેનું મુખ્ય મથક શિલોંગ મેઘાલય ખાતે આવેલું છે એટલે તમને પરીક્ષામાં જ્યારે નેચર વિશે કંઈ પૂછાય તો એક વાત યાદ રાખવાની કે ભાઈ એનું ફૂલ ફોર્મ એક તો યાદ રાખવાનું નોર્થ ઇસ્ટ સેન્ટર ફોર ટેકનોલોજી એપ્લિકેશન એન્ડ નેચર એક સ્વાયત્ત સમાજ છે જે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ સ્થાપિત છે જેનું મુખ્ય મથક શિલોંગ મેઘાલય ખાતે છે શું છે આ બાયોડિગ્રેડેબલ યોગામેટ તો મુરેન યોગામેટ નામ નામ સોરાઈ કે જે પપ્પલ મુરેન ડિપોલ ભીર વન્યપ્રાણી અભયારણ્યનું એક રહેવાસી પક્ષી છે ડિપોર ભીલ આપણે ક્યારે ભણેલા હતા જ્યારે આપણે રામસાર સાઇટ વિશે જ્યારે આપણે ભણ્યા છે ત્યારે આપણે ડિપોલ ભીર વિશે ભણ્યા છે તો એના નામ પરથી મુરહેન યોગ સાદડી બનાવવામાં આવી છે તે હાથથી વણેલા હન્ડ્રેડ પર્સેન્ટ બાયોડિગ્રેડેબલ અને હંડ્રેડ પર્સેન્ટ કમ્પોસ્ટેબલ સાદડી છે જે વોટર હાયસિન્થથી વિકસિત છે વોટર હાયસિન્થ શું છે તે આપણે પછી જોઈશું સાદડી વોટરલેન્ડના જળચર ઇકોસિસ્ટમમાં સુધારો કરી શકે છે પાણીની હાયસિન્થને દૂર કરવાથી સમુદાયની જે એન્ગેજમેન્ટ છે પાણી સાથેની તેની ઉપયોગિતા ઉત્પાદનોના ટકા ઉત્પાદનમાં અને સ્વદેશી સમુદાયોને સંપૂર્ણ રીતે આત્મનિર્ભર બનાવવા માટે આજીવિકા પેદા કરવામાં પણ મદદ કરે છે વોટર હાયસિન્થ તો વોટર હાયસિન્થ એ એક પ્રકારનો આક્રમક ફ્લોટિંગ પ્લાન્ટ છે જે સમગ્ર વિશ્વમાં જળ સંસ્થાઓમાં જોવા મળે છે આ આક્રમક પ્રજાતિઓ પાણીની સિસ્ટમોમાં સૂર્યપ્રકાશ સુધી પહોંચવા અને ઓક્સિજનના સ્તરને અવરોધે છે જેના પરિણામે પાણીની ગુણવત્તાને નુકસાન થાય છે અને જીવસૃષ્ટિના વિવિધ જીવન સ્વરૂપોને ગંભીરતાથી અસર થાય છે બંગાળના આતંકને સ્થાનિક પરિસ્થિતિ વિજ્ઞાન અને લોકોના જીવન પર તેની અસર આપવામાં આવે છે બરાબર તે સિંચાઈ હાઇડ્રોઇલેક્ટ્રિક જનરેશન એન્ડ નેવિગેશન પર અસર કરે છે તેનાથી માછલીના ઉત્પાદનમાં જળચર પાકમાં અને મચ્છરોથી થતા રોગમાં પણ મોટો ઘટાડો થાય છે બરાબર વોટર હાઈસીન એક પ્રકારનો આક્રમક ફ્લોટિંગ પ્લાન્ટ છે જે અક્રોસ ધી વર્લ્ડ જે વોટર બોડીઝ છે તેમાં તમને જોવા મળે છે બરાબર લીલ કહી લો કે આલગી કહી લો બરાબર કે જે ઉપરની સપાટી પર જળચર જે બોડી છે વોટર બોડી છે તેની સપાટી પર તમને જોવા મળે છે અને બેસીકલી એનો મુખ્ય ગેરફાયદો શું છે કે જે ડિરેક્ટ સનલાઇટ જે પાણીમાં પહોંચવી જોઈએ તેને રોકે છે પાણીની ગુણવત્તાને નુકસાન કરે છે અને જેને લીધે જે અન્ડર વોટર જે બાયોડાઇવર્સિટી છે તેને શું થાય છે નુકસાન થાય છે છે તો ગૌહાટી શહેરના દક્ષિણ પશ્ચિમ કિના દક્ષિણ પશ્ચિમમાં આશરે દસ કિલોમીટર દૂર ડિપોર ભીલ નીચલા આસામની બ્રહ્મપુત્રા ખીણમાં એક વિશાળ અને મહત્વપૂર્ણ નદીની ભિનાશમાંથી એક માનવામાં આવે છે બરાબર એક પ્રકારની વોટર બોડી છે ને જેને રામસાર વોટર લેન્ડ બરાબર અથવા તો રામસાર વેટલેન્ડ તરીકે એને માન્યતા આપવામાં આવી છે કારણ કે એના દ્વારા જે ઉદ્ભવતી બાયોડાયવર્સિટી છે એના દ્વારા જે મેન્ટેન થતી બાયોડાયવર્સિટી છે તે શું છે બહુ અગત્યની છે ગૌહાટી શહેર માટે એકમાત્ર મુખ્ય તોફાન જળ સંગ્રહ સ્થાન બેસીન ઉપરાંત ડિપોર ભીલનું જૈવિક અને પર્યાવરણીય બંને મહત્ત્વ છે તે ભારતમાં સ્થળાંતર કરનારા પક્ષીઓ માટેનું એક સ્ટેજિંગ સાઇટ માનવામાં આવે છે બરાબર એટલે જ્યાં પક્ષીઓ આરામ કરતા હોય રેસ્ટિંગ સાઇટ માનવામાં આવે છે અને શિયાળા દરમિયાન આસામના જળચર પક્ષીઓના કેટલાક મોટા મંડળો એટલે કે બહુ મોટા સમૂહો બરાબર અહીંયા રેસ્ટ કરવા માટે આવે છે એવિએશન પ્રાણીસૃષ્ટિની સમૃદ્ધિને લીધે તે લાઈફ ઇન્ટરનેશનલ દ્વારા ડિપોર બિલને એક મહત્વપૂર્ણ બર્ડ એરિયા સાઇટ્સમાંથી પસંદ કરવામાં આવી છે નવેમ્બર બે હજાર બેમાં ડિપોર ભીલને રામસાર સાઇટ તરીકે પણ નિયુક્ત કરવામાં આવી હતી બરાબર અને રામસાર સાઇટ વિશે આપણે ઓલરેડી ડિટેલમાં પાછલા લેક્ચર્સમાં જોઈ ગયા છે અગેન યુ નીડ ટુ પોઝ ધ સ્લાઇડ અને એકવાર ફરીવાર જેટલી પણ રામસાર સાઇટ્સ છે એના પર એકવાર નજર ફેરવી લેવાની આપણા માટે રિવિઝનનો પોઈન્ટ હશે બરાબર નેક્સ્ટ જે આપણું ટોપિક છે તે છે મ્યુકર માઇકોસિસ અને જે કોરોનાના દર્દીઓ છે જે સાજા થયેલા કોરોનાના દર્દીઓ છે તેમાં એક નવા પ્રકારનો રોગ જોવા મળ્યો છે ને એ છે મ્યુકર માઇકોસિસ અને ઘણા બધા દર્દીઓને સિવિયર સ્ટેજ પર મ્યુકર માઇકોસિસ થતો જોવા મળ્યો છે તો ઘણા કોવિડ નાઇન્ટીન દર્દીઓ મ્યુકોમાઇકોસિસ તરીકે ઓળખાતા ગંભીર ફંગલ ઇન્ફેક્શનનો વિકાસ કરી રહ્યા છે જેને બ્લેક ફંગસ તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર જુઓ ગુજરાત દિલ્હી મધ્યપ્રદેશ રાજસ્થાન જેવા ઘણા રાજ્યોમાં મ્યુકર માઇકોસિસના જે કેસીસ છે તે વધવા લાગ્યા છે એટલે હવે અલગ કોવિડ સેન્ટરની જેમ અલગ કોવિડ વોર્ડની જેમ ઘણા બધા હોસ્પિટલમાં ગવર્મેન્ટ દ્વારા અલગ મ્યુકર માઇકોસિસના વોર્ડ સ્ટાર્ટ કરવામાં આવી રહ્યા છે બરાબર અને જેમ જેમ આ પરિસ્થિતિ વધારે ગંભીર થતી જશે કારણ કે ડૉક્ટરો ઓલરેડી કહી ચૂક્યા છે કે આ પરિસ્થિતિ પણ આપણા માટે ગંભીર છે એટલે એ પ્રમાણે એના માટેની જે સુવિધાઓ છે તે વધારવામાં આવશે તે એક ગંભીર પરંતુ દુર્લભ ફંગલ ચેપ છે જે મ્યુકો મ્યુકોમાસાઇટ્સ નામના મોલ્ડના જૂથને કારણે થાય છે જે પર્યાવરણમાં ભરપૂર છે તે મુખ્યત્વે એવા લોકોને અસર કરે છે જેમની પાસે સ્વાસ્થ્ય સમસ્યાઓ છે જે ઓલરેડી કોઈને કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત છે અથવા તો જે હેવી ડોઝિસ લે છે દવાઓના બરાબર જે શરીરના જંતુઓ અને માંદગી સામે લડવાની ક્ષમતાને ઓછી કરી દે છે બરાબર હાઈ ડોઝિસ જે કોવિડને લીધે તમે લીધા હોય બરાબર તો એને લીધે એવા લોકોને આ ચાન્સીસ આ થવાનો ચાન્સીસ વધારે છે મ્યુકોર માઇકોસિસના પ્રકારો છે બરાબર તો એ કયા કયા છે રાઇનોસેરેબ્રલ પલ્મનરી ગેસ્ટ્રોઇન્ટેસનલ ક્યુટેનિયસ અને ડિસેમિનેટેડ મ્યુકર માઇકોસિસ તો આટલા આ પ્રકારો મુખ્યત્વે મ્યુકર માઇકોસિસના આપણને જોવા મળે છે ટ્રાન્સમિશન કઈ રીતે થાય છે તો તે ઇન્હેલેશન ઇનોક્યુલેશન અથવા પર્યાવરણનામાંથી બીજકણ ઇન્જેક્શન દ્વારા ઇન્જેક્શન દ્વારા થાય છે મ્યુકોર માઇકોસિસ લોકો અથવા લોકો અને પ્રાણીઓ વચ્ચે ફેલાતો નથી બરાબર એટલે એક ચેપી રોગ નથી લક્ષણો એના કયા કયા છે તો આમાં આંખો અને અથવા નાકની આસપાસ દુખાવો લાલાશ તાવ માથાનો દુખાવો ખાંસી શ્વાસની તકલીફ લોહિયાળ ઉલટી અને બદલાયેલી માનસિક સ્થિતિ સામેલ છે ચેતવણીના ચિહ્નોમાં દાંતના દુખાવા દાંતમાં દાંતનું ઢીલાપણું અસ્પષ્ટ અથવા પીડા સાથે ડબલ દ્રષ્ટિ સામેલ હોઈ શકે છે નિવારણ તો બાંધકામ અથવા ખોદકામ સાઇટ્સ જેવા ઘણા બધા ધૂળવાળા વિસ્તારોને ટાળવા વાવાઝોડા અને કુદરતી આફતો પછી પાણીથી નુકસાનગ્રસ્ત ઇમારતો અને પૂરના પાણી સાથે સીધો સંપર્ક ટાળવો અને જમીનથી જમીનનો સંપર્ક ધરાવતા પ્રવૃત્તિઓથી દૂર રહેવું બરાબર તો બેસિકલી આ બધા જે છે એના પ્રપોઝડ સોલ્યુશન છે સારવાર શું છે તો પ્રિસ્ક્રિપ્શન એન્ટીફંગલ દવા દ્વારા મ્યુકોમાઇકોસિસની સારવાર કરવાની જરૂર છે કેટલાક કિસ્સાઓમાં સર્જરીની પણ જરૂર આપણને અહીંયા પડી શકે છે ઓકે તો આ એક ઇઝી ટોપિક જે કોરોના સાથે રિલેટેડ છે નેક્સ્ટ જે આપણો ટોપિક જે હાલમાં ચર્ચામાં હતો તે છે દાહલા ડેમ તો તાજેતરમાં તાલિબાનોએ અફઘાનિસ્તાનનો બીજો સૌથી મોટો ડેમ દાહલા ડેમ કબજે કર્યો છે બરાબર તો જુઓ જ્યારે તાલિબાન પણ એક પ્રકારનું બહુ અગ્રેસિવ પોલિટિકલ જૂથ છે જે અફઘાનિસ્તાનના પોલિટિક્સમાં બહુ મોટા પાયે ઇન્ફ્લુઅન્સ કરે છે દહલા ડેમ શું છે તો દહલા ડેમને અર્ધડંબ ડેમ તરીકે પણ ઓળખવામાં આવે છે તે અફઘાનિસ્તાનના કંધાર પ્રાંતના શાહવેલીકોટ જિલ્લામાં સ્થિત છે તેનું નિર્માણ યુએસએ દ્વારા ઓગણીસો બાવનમાં કરવામાં આવેલું હતું અને તે અર્ધડંબ નદી પર બનાવવામાં આવ્યું છે ભારત બહુ જનરસલી અફઘાનિસ્તાનમાં તમે જોયું હશે તો ઇન્વેસ્ટમેન્ટ કરે છે કેમ કારણ કે અફઘાનિસ્તાન સાથે આપણા બહુ સ્ટ્રોંગ સંબંધો છે બરાબર કલ્ચરલ રિલેશન અને ટ્રેડ રિલેશન આપણા અફઘાનિસ્તાન સાથે બહુ સ્ટ્રોંગ છે અને સ્ટ્રેટેજિક દ્રષ્ટિએ પણ અફઘાનિસ્તાન સાથે આપણા જે સંબંધો છે તે ધીરે ધીરે કેવા થતા જાય છે સ્ટ્રોંગ થતા જાય છે અફઘાનિસ્તાનમાં મોટી મોટી લાઇબ્રેરીઝ ઘણા અને ત્યાંના જે સંસદ ભવન છે હમણાં બે વર્ષ પહેલાં જ આપણે ત્યાંના સંસદ ભવનનું પણ નિર્માણ કરીને આપ્યું છે બરાબર તો અફઘાનિસ્તાનમાં ભારતે કયા બંધો બાંધ્યા છે કાબુલ નદી પર શાહતુત ડેમના નિર્માણ માટે કરાર કરવામાં આવ્યો છે અને અફઘાનિસ્તાન ભારત ફ્રેન્ડશીપ ડેમ જેને સલમા ડેમ તરીકે ઓળખવામાં આવે છે એવો ફ્લેગશીપ પ્રોગ્રામ આપણો આપણો છે આપણી મિત્રતાને પુરવાર કરવા માટેનો બરાબર તો એક દહેલા ડેમ બહુ નાના ન્યૂઝ હતા જો એક્ઝામમાં પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે અફઘાનિસ્તાન સાથે જોડાયેલા ન્યૂઝ છે બરાબર તો આ હતો તમારો આજનો લેક્ચર આઈ હોપ તમને દરેક ટૉપિકમાં સમજ પડી છે જો કોઈપણ ટોપિક અથવા તો અન્ય કોઈ ટોપિકમાં પણ જો તમને વાંચતા વાંચતા તકલીફ આવે છે કોઈ ડાઉટ આવે છે તો તમે સીધે સીધો મારો સંપર્ક કરી શકો છો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ થેન્ક યુ